અસલામલેકુમ વરમતુલ્લા વરકાતું ધોરણ નવ પાઠ બે એનો ભાગ એક પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આગળ હું તમને પાઠ એકમાં આપણા ભારતનો જે ઇતિહાસ છે એટલે કે ભારતમાં અંગ્રેજો કેવી રીતે આવ્યા જુદા જુદી પ્રજા કેવી રીતે આવી ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના થઈ એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આપણે પાઠ બે માં હવે જોઈશું પ્રથમ વિશ્વયુદ્ધ એટલે કે ફર્સ્ટ વર્લ્ડ વોર અને રશિયન રશિયાની જે બોલ્સેવિક ક્રાંતિ હતી એના વિશે આપણે અભ્યાસ કરીશું તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્ર હતા એ સામ્રાજ્યવાદી હતા સામ્રાજ્યવાદી એટલે કે એમને પોતાનો વિસ્તાર વધારવા માટે એ લોકો ખૂબ જ ભૂખ્યા હતા એમની પ્રદેશ લાલસા હતી એટલે કે એમને પ્રદેશ પોતાના પ્રદેશોમાં વિસ્તારમાં વધારો કરવો હતો અને એને કારણે એમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને ત્યાં સંસ્થાનો સ્થાપ્યા પોતાની જુદી જુદી એમણે કંપનીઓની સ્થાપના કરી અને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો અને એવી રીતે ધીરે ધીરે એમણે વિસ્તારવાદની નીતિ અપનાવી પશ્ચિમ યુરોપના જે આ સંસ્થાન ભૂખ્યા દેશો હતા એમણે એશિયા આફ્રિકાના જે દેશો છે એમને આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક બાબતોને નુકસાન પહોંચાડ્યું આપણે પાઠેકમાં જોયું હતું ને કે ભારત પર આર્થિક અને સામાજિક રીતે કેટલી બધી સામાજિક તો ઠીક પણ આર્થિક રીતે આપણે જોવા જઈએ તો કેટલી બધી ખૂબ જ ભયંકર ભારતને નુકસાન થયું હતું તો આવું જે આર્થિક સામાજિક નુકસાન થયું એને કારણે વિશ્વ રાજકારણમાં એના એવા પરિણામો આવ્યા કે જેને કારણે વિશ્વએ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા બનાવો જોવા પડ્યા તો ચાલો વિદ્યાર્થીનીઓ આપણે આ બંને બનાવોનો વિગતેથી અભ્યાસ કરીશું સૌથી પહેલાં આપણે જોઈએ તો પશ્ચિમ યુરોપમાં સંસ્થાનવાદ બરાબર પશ્ચિમ યુરોપમાં સંસ્થાન સ્થાપવા માટે કેટલાક પશ્ચિમ યુરોપના દેશો એવા હતા કે જેમણે એશિયા અને આફ્રિકામાં તો પોતાનો વિસ્તાર કર્યો જ પણ એ સામ્રાજ્યવાદી દેશો એટલા એટલા બધા હદે સ્વાર્થી હતા કે એમણે પોતાના પાડોશી દેશોને પણ છોડ્યા નહીં નેધરલેન્ડ્સ ત્યાર પછી ત્યાર પછી આપણે સૌથી પહેલાં તો નેધરલેન્ડ્સ ત્યાર પછી આપણે જોઈએ બેલ્જિયમ અને ત્યાર પછી જોઈએ લક્ઝમબર્ગ તો આ જે ત્રણ દેશો હતા એની ઉપર સ્પેનનો કબજો હતો પાછળથી આ ત્રણ દેશોના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા એટલે કે ફ્રાન્સે લઈ લીધા પોર્ટુગીઝનો શાસક હતો પોર્ટુગીઝનો રાજા હતો કે જે મૃત્યુ પામ્યો એટલે કે એને એક પણ પુત્ર થયો નહીં તો એ લોહીના સંબંધે સ્પેનનો રાજા એનો દૂરનો સગો થતો હતો એટલે સ્પેનના એ લોહી સ્પેનના રાજાએ એ લોહીના સંબંધે પોર્ટુગલને પોતાના હસ્તક કરી લીધું આમ લગભગ છ દાયકા સુધી એટલે કે સાહીઠ વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો ઇજારો એટલે કે એક હતું શાસન સાહીઠ વર્ષ સુધી ફક્ત અને ફક્ત સ્પેન જ એવું રાષ્ટ્ર હતું કે જે બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો પોતાનો વિસ્તાર વધારતો હતો બરાબર આ ઉપરાંત ધીમે 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 જેમ જેમ સમય ગયો તેમ તેમ એશિયા અને આફ્રિકા ઉપરના આફ્રિકાની ઉપર એટલે કે એશિયા અને આફ્રિકાના જે દેશો છે ત્યાં પણ કેટલાક યુરોપીય સ કેટલીક યુરોપીય સત્તાઓ હતી કે જેમની પકડ ખૂબ મજબૂત હતી બરાબર કેટલાક રાજ્યો કેટલાક દેશો એવા હતા કે જે દેશો પહેલાં આવા સંસ્થાનવાદનો શિકાર બન્યા હતા પછી એ લોકો શું થઈ ગયા સ્વતંત્ર થઈ ગયા જેમ કે ઇટાલી અને જર્મની એ લોકો પણ આ સંસ્થાનનો શિકાર બની ગયા હતા પણ એ લોકો સ્વતંત્ર થઈ ગયા પણ એમણે એ સંસ્થાનવાદના શિકાર બન્યા પછી કોઈ બોધપાઠ લીધો નહીં એટલે કે ગુલામ બન્યા પછી એમણે બોધપાઠ નહીં લીધો પણ એ લોકોએ પણ શું કર્યું તો પોતાના જ માલિકોના રસ્તે ચાલીને એમણે પણ વિસ્તારવાદની નીતિમાં વધારો કર્યો એટલે એ લોકો પણ હવે શું થઈ ગયા સામ્રાજ્યવાદી બની ગયા પહેલાં એ લોકો પોતા કોઈના ગુલામ હતા હવે ગુલામીમાંથી આઝાદી મેળવ્યા બાદ ફરીથી પોતે પણ હવે શું થઈ ગયા સામ્રાજ્યવાદી દેશો બની ગયા બરાબર હવે આપણે આગળ જોઈએ એશિયામાં સંસ્થાનવાદ એશિયામાં શ્રીલંકા ત્યાર પછી મ્યાનમાર ત્યાર પછી સિંગાપોર અને મલાયા એ દેશો એવા હતા કે જ્યાં ઇંગ્લેન્ડે ભારતની સાથે સાથે આ બધા દેશોમાં પણ પોતાનો પગદંડો ફેલાવ્યું એટલે કે પોતાનો વિસ્તારવાદની નીતિ વધારી ત્યાર પછી ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ આગળ વધ્યું અને એણે ચીનમાં પ્રવેશ કર્યો પરંતુ ચીનમાં અફેરના વેપ વેપારને કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે અફીણ યુદ્ધો થયા ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ થી ઈસવીસન સોરી ઈસ્વીસન અઢારસો ઓગણચાલીસ થી ઈસવીસન અઢારસો ને બેતાલીસ અફીણ એ એક પ્રકારનો કેફી પદાર્થ છે કે જેને પહેલે ચીના એટલે ચીન દેશના જે લોકો છે એ લોકો પહેલાં શું કરતા હતા તો એની પહેલાં એ લોકો આયાત કરતા હતા અને એને દવા તરીકે ઔષધિ તરીકે ઉપયોગમાં લેતા હતા પણ ધીમે 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 સમય ગયો એટલે એ લોકોએ શું કર્યું તો એ લોકો અફીણા બંધાણી બનતા ગયા અને હવે એ ચીનના લોકોએ જાતે જ અફીણનું ઉત્પાદન કરવા માંડ્યું આ ઉપરાંત જેમ જેમ સમય ગયો તો ત્યાંના જો એક રાજા હતો ચીનનો રાજા એને લાગ્યું કે આ જે કેફી પદાર્થ છે એને કારણે ચીનના જે લોકો છે એમનું એટલે કે એમની સંપત્તિ આર્થિક સંપત્તિ સામાજિક જે નૈતિક મૂલ્યો છે એ ધોવાઈ રહ્યા છે અને ચીન અધપતન તરફ આગળ વધી રહ્યું છે પરિણામે એણે ચીનમાં હવે કોઈપણ પ્રકારે અફીણની આયાત કરવામાં આવશે નહીં એવો એણે એટલે અફીણ પર એણે પ્રતિબંધ લગાવ્યો અને ઇંગ્લેન્ડના જે અફીણના જેટલા કેટલા પણ અમુક હજાર ટન જેટલો જે માલ આવ્યો હતો અફીણનો એનો એણે નિકાલ કર્યો એટલે નાશ કરી નાખ્યો એને પરિણામે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ યુદ્ધો થયા જેમાં ચીનનો પરાજય થયો અને બીજા ચીનના પાંચ બંદરો હતા જે ઇંગ્લેન્ડને વેપાર માટે આપવામાં આવ્યા એટલે ઇંગ્લેન્ડની સત્તામાં તો વધારો થયો અને ચીનની આ જ નવડાઈનો લાભ થઈને લાભ લઈને જાપાન રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકાએ પણ કેટલાક વેપારી અને કેટલાક રાજકીય અધિકારો મેળવ્યા ત્યાર પછી આપણે જોઈએ આફ્રિકામાં સંસ્થાનવાદ આફ્રિકામાં તો અહીંયા મેં તમને જણાવ્યું છે તેમ ઇંગ્લેન્ડે કેપ અને ઇજિપ્તના પૂર્વ આફ્રિકામાં પોતાના સંસ્થાન સ્થાપ્યા એટલે વેપારી મથક સ્થાપ્યા ફ્રાન્સે અલ્જીરિયા ટ્યુનિશિયા અને મોરોક્કો પર પોતાનું શાસન સ્થાપ્યું બેલ્જિયમે કોંગો નામના વિસ્તારમાં પોતાનો વિસ્તારવાદ કર્યો જર્મનીએ પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો પોતાના હાથની લીધા હાથ નીચે લઈ લીધા ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના જે પોતાની આજુબાજુના વિસ્તારો હતા એના ઉપર કબજો જમાવી લીધો પછી તો એવું થયું કે ઈસવીસન અઢારસો ચોર્યાસીને પંચ્યાસીમાં જર્મનીના પાટનગર બર્લિન ખાતે એક યુરોપિયન રાજ્યોની પરિષદ મળી અને ત્યાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશોને રીતસર વહેંચી લેવામાં આવ્યા અને એ પ્રમાણે હવે શાસન ચલાવવામાં આવ્યું એટલે કે સમગ્ર આફ્રિકાને આફ્રિકાને યુરોપીય દેશોએ અંદર અંદર એકબીજા સાથે વહેંચી લીધું એક તરફ જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું હતું એટલે જર્મનીએ ઔદ્યોગિકરણ વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું જ્યારે જેમ જેમ હવે સમય બદલાઈ રહ્યો હતો તેમ તેમ હવે જ એવા અમુક દેશો એવા હતા કે અમુક દેશોના રાજકીય અને આર્થિક અમુક દેશોના રાજકીય અને આર્થિક હિતોનું શોષણ થઈ રહ્યું હતું એટલે હવે એમનો વિકાસ અટકી ગયો હતો એટલે એ દેશો હવે બળવો કરવાની તૈયારીમાં હતા એટલે એમ જોવા જઈએ તો આ જે બધા દેશો હતા ઇંગ્લેન્ડ ફ્રાન્સ બેલ્જિયમ જર્મની ઇટાલી એ બધા દેશો વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદમાં એટલા બધા આગળ નીકળી ગયા કે એ બધા દેશો હવે એકબીજાની સાથે વિસ્તારવાદ કરવા માટે યુદ્ધે ચડ્યા બરાબર અને એનું જ એક પરિણામ હતું પ્રથમ વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ કે જેને આપણે ફર્સ્ટ વર્લ્ડ વોર તરીકે પણ ઓળખીએ છીએ આ જે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ ઈસવીસન ઓગણીસો ને ચૌદમાં શરૂ થયું હતું અને ઈસવીસન ને અઢારમાં એનો અંત આવ્યો તો સૌથી પહેલાં આપણે જોયું તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધનું શા માટે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એટલે કે એના બીજ શેમાં વવાયા હતા કે એવી રીતે એના એની પાછળ તો ઘણા બધા કારણો જવાબદાર હતા પણ સૌથી એની શરૂઆત ક્યાંથી થઈ તો પ્રથમ વિશ્વયુદ્ધનો જે પ્રારંભ છે એ પહેલી ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ થયો પરંતુ એની આગળ જર્મનીએ સેડાન નામની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો તો તે સમયે ફ્રાન્સની સાથે જર્મનીએ ફ્રેન્કફર્ટની સંધિ કરી હતી આ જે ફ્રેન્કફર્ટની સંધિ હતી ઈસવીસન અઢારસો ને એકોતેરમાં થઈ હતી બરાબર એ સંધિ અનુસાર ફ્રાન્સે યુદ્ધદંડ પણ આપવો પડ્યો હતો આ ઉપરાંત પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ એ બંને પ્રદેશો જર્મનીને આપવા પડ્યા હતા જે ફ્રાન્સ માટે બહુ જ મોટો અપમાન હતો અને એ અપમાન એ કદી પણ ભૂલી શક્યું નહીં આમ આજે ફ્રેન્કફર્ટની સંધિ હતી એ સંધિની એ સંધિની અંદર જ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ વવાયા હતા હવે આપણે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો એમાં સૌથી પહેલું પરિબળ છે આર્થિક પરિબળ બરાબર હવે ઓગણીસમી સદીમાં જે ઇંગ્લેન્ડ છે આ ઉપરાંત બીજા બધા જે યુરોપીય દેશો છે એ લોકોએ શું કર્યું તો એશિયા અને આફ્રિકામાં પોતાનું વિશાળ સામ્રાજ્ય એમણે ફેલાવી દીધું બરાબર પોતાના એમના જે દેશો સંસ્થાનો એમણે બનાવ્યા હતા એમનું આર્થિક શોષણ કરીને એ લોકો ધનવાન બની ગયા હતા બરાબર હવે ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં એટલે કે છેલ્લા છેલ્લા વર્ષોમાં અઢારમી સદી એટલે કે અઢારસો પંચોતેર પછીના જે વર્ષો છે એમાં જર્મનીએ શું કર્યું તો જર્મનીએ પોતાનો વિસ્તાર વધારવા માટે એશિયા અને આફ્રિકાના જે બજારો હતા એશિયા અને આફ્રિકાના જે દેશો છે કે જે દેશોમાં ઇંગ્લેન્ડ પોતાનો માલ વેચતો હતો ત્યાં એ બજારો મેળવવા માટે જર્મનીએ એ જ માલ જે ઇંગ્લેન્ડ વેચતું હતું એ માલને એણે એના કરતાં સસ્તા ભાવે વેચવા માંડ્યો એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો બધા શું થઈ ગયા તૂટી ગયા એવી રીતે જર્મની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે આવી રીતે આર્થિક રીતે તીવ્ર સ્પર્ધા શરૂ થઈ કે હવે કોણ વધારે માલ જુદા જુદા દેશોમાં વેચી શકે છે બીજું પરિબળ છે લશ્કરવાદ યુરોપમાં રાષ્ટ્રોમાં જે પ્રાદેશિક વિસ્તાર માટે લડાઈઓ થતી હતી વિસ્તાર મેળવવા માટે સામ્રાજ્ય વધારવા માટે જે લડાઈ થતી હતી સ્વાભાવિક છે કે એના માટે એ લોકોને લશ્કરની જરૂરિયાત હતી અને લશ્કરની જરૂરિયાત માટે એ લોકોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી ફરજિયાત લશ્કરી તાલીમ આપવામાં આવી સ્વરક્ષણ કરવા માટે એ લોકો એવું બતાવતા હતા કે અમે પોતાના દેશનું રક્ષણ કરવા માટે લશ્કરનું ઉત્પાદન કરીએ છીએ પણ હકીકતમાં તો એ લોકો શસ્ત્રનું ઉત્પાદન શા માટે કરી રહ્યા હતા તો બીજા દેશ પર આક્રમણ કરીને એને પોતાના સામ્રાજ્યમાં સમાવેશ કરવા માટે આમ લશ્કરવાદને કારણે યુદ્ધનું જે વાતાવરણ હતું એ વધારે તીવ્ર બની ગયું ત્રીજું પરિબળ છે જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ જૂથ જૂથ બંધ્યો એટલે શું કહેવાય કે એક પ્રકારના એ લોકો જુદા જુદા જે દેશો હતા એ એકબીજાની સાથે જૂથ બનાવી લીધું બરાબર એ લોકોએ ગુપ્ત રીતે અંદર અંદર એવી સંધિઓ કરવા માંડી કે ભાઈ દાખલા તરીકે એક દેશ એમ કે બીજા દેશને કે હું તારી સાથે હું તારી સાથે જૂથ બનાવું છું તારી સાથે સંધિ કરું છું કે જો કોઈ મારા પર યુદ્ધ કરશે જો કોઈ તારા પર યુદ્ધ કરશે તો હું તને બચાવીશ અને જો કોઈ મારા પર યુદ્ધ કરે તો તારે મને બચાવવાનું બરાબર એને સંધિ કહેવાય અથવા એટલે આવા પ્રકારની સંધિઓ કરવામાં આવી તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જે આખું વિશ્વ હતું એ બે જૂથોમાં વહેંચાઈ ગયું એક જૂથ હતું જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા તથા તુર્કસ્તાન આટલા જૂથ આટલા એક જૂથમાં આટલા દેશો હતા અને બીજા જૂથમાં હતા ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને જાપાન એટલે કે આખું જે વિશ્વ છે એ મોટાભાગે બે જૂથોમાં થઈ ગયું વહેંચાઈ ગયું અને બંને જૂથો વચ્ચે અંદર શંકા કુશંકા ભય તિરસ્કાર અને દુશ્મનામત એટલી બધી હદે વધી ગઈ કે એને કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું નિર્માણ થયું આગળ આપણે જોઈએ ચોથો પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના રાષ્ટ્રવાદ હોવું એ ખૂબ સારી બાબત છે આપણા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવું અને એના માટે કંઈક પણ કરી છૂટવું એ બહુ જ એને રાષ્ટ્રવાદની ભાવના કહેવાય પણ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું તો ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું તો કેટલાક રાષ્ટ્રો એવું માને કેટલાક રાષ્ટ્રના નાગરિકો એવું માને કે અમારો જ રાષ્ટ્ર સૌથી શ્રેષ્ઠ છે અને એને જ દુનિયા પર રાજ કરવાનો અધિકાર છે તો એને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કહેવાય યુરોપના કેટલાક રાષ્ટ્રો એવા હતા કે એમણે પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો બનાવ્યા અને એને કારણે પોતાના દેશ પ્રત્યે પ્રેમ રાખવો અને અન્ય દેશને ધૃણાથી નફરતથી જોવું એવું એમણે એ પોતાના પ્રજાને શીખવાડ્યું હકીકતમાં રાષ્ટ્રવાદમાં એવું નથી કે તમે બીજા દેશને ધૃણા કરો પોતાના દેશને પ્રેમ કરો અને બીજા દેશને ઇઝતની નજરથી તમે જુઓ એટલે કે બીજા દેશને પણ એટલી જ સ્વીકૃતિ આપો પણ આપણા દેશ પ્રત્યે આપણે પ્રેમ રાખવાનો છે પણ અહીંયા ઉગ્ર રાષ્ટ્રવાદમાં એ લોકોએ શું કર્યું તો એ લોકોએ બીજા દેશને નફરતથી જોવાનું એટલે કે બીજા દેશનું આપણા દેશની સામે કોઈ મૂલ્ય નથી અને આપણો જ દેશ સર્વશ્રેષ્ઠ છે એવું સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો જર્મન સમ્રાટ તે સમયે જે કેસર વિલિયમ બીજો હતો એ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો એ વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો એટલે કે સમગ્ર વિશ્વમાં ફક્ત અને ફક્ત જર્મનીનો જ અધિકાર હોવો જોઈએ એવો દ્રઢપણે માનતો હતો એની આ નીતિને કારણે સમગ્ર વિશ્વમાં યુદ્ધની ભાવના ફેલાય અને અંતે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમે ત્યારબાદ આપણે જોઈએ પાંચમું છે પત્રોનો ફાળો યુરોપના જે રાષ્ટ્રો હતા એમણે વર્તમાનપત્રોમાં ખૂબ જ આકરા ઉશ્કેરણ એટલે લોકો ઉશ્કેરાઈ જાય અતિશયોક્તિ જે હતું નહીં એના કરતાં વધારે વધારે બતાવીને અને જૂઠા લખાણો એમણે લખાવ્યા અને પરસ્પર એટલે એક દેશ હરીફ દેશ એટલે કે જે દુશ્મન દેશ હોય કે જે સ્પર્ધક દેશ હોય એના વિરુદ્ધ ખો જાણી જોઈને ખોટું ખોટું બોલીને ઝેર ઓકીને એ દેશની પ્રજામાં એટલી બધી દુશ્મનાવટની લાગણી ભડકાવી દીધી કે જેને કારણે કે જો કેટલાક લોકો એવા હોય કે જે શાંતિ સ્થાપવા ઈચ્છતા હોય તો પણ શાંતિ સ્થાપાઈ શકે નહીં અને છેલ્લું અને છઠ્ઠું કારણ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન યુરોપમાં હવે આટલા બધા પરિબળો બની ગયા કે જેને કારણે હવે યુદ્ધ એ જ કલ્યાણ છે બરાબર આ ઉપરાંત શક્તિમાનને જીવવાનો હક છે અને રૂયુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે ત્યાં સુધી તો જર્મન લેખકે ત્યાં સુધી કહ્યું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે અને એ કરવું જ જોઈએ આ બધા લખાણોને કારણે અને આવા બધા તત્વજ્ઞાનને કારણે એટલે કે ભણેના લોકો પણ હવે માનવા માંડ્યા કે યુદ્ધ એ કરવું જ જોઈએ યુદ્ધ તો પવિત્ર કાર્ય છે તો આ બધા પરિબળોને કારણે પ્રથમ વિશ્વયુદ્ધનો જન્મ થયો પ્રથમ વિશ્વયુદ્ધ માટે હવે હું તમને એટલું સમજાવી દઉં કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે આ બધા કારણો તો જવાબદાર હતા જ એટલે કે શું કહેવાય કે બરાબર પેલું આગ તો કોલસા તો બરાબર ભડકી જ ગયા હતા ફક્ત હવે એક શેની જરૂરિયાત હતી ચિંગારીની જરૂરિયાત હતી કે જેનાથી બરાબર મોટી આગ લાગી શકે બરાબર ને તો એ ચિંગારે આપવાનું કામ કોણે કર્યું તો સૌથી પહેલાં પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક કારણે તે સમયે ઓસ્ટ્રિયાના જે રાજકુમાર હતા એમની અને એમની પત્નીની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા છે જેનું નામ છે બ્લેક હેન્ડ એ બ્લેક હેન્ડ નામના ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારીને હત્યા કરી નાખી આ ઘટના પાછળ ઓસ્ટ્રિયાના જે રાજ ઓસ્ટ્રિયાના જે રાજા છે એણે આક્ષેપ મૂક્યો કે આ ઘટના પાછળ સર્બિયાની સરકારનો જ હાથ છે અને અડતાલીસ કલાકની અંદર ગુનેગારને પકડી લેવાનું અને એ ગુનેગારને ઓસ્ટ્રિયાને સોંપી દેવાનું એવું એમણે સર્બિયાને આખરીનામું આપ્યું સર્બિયાએ સર્બિયાની સરકારે પોતે આ બાબતથી કંઈ જાણતા નથી એવું અજાણ હોવાનું એમણે જાહેર કર્યું ઓસ્ટ્રિયાએ સર્બિયાની કોઈ વાત સાંભળી નહીં કોઈ વાત ધ્યાન પર રાખી નહીં અને ઓસ્ટ્રિયાએ સર્બિયાની સામે યુદ્ધ જાહેર કર્યું જેવું ઓસ્ટ્રિયાએ સર્બિયાની સામે યુદ્ધ જાહેર કર્યું તરત જ સર્બિયાના જેટલા પણ સહાયક સાથી દેશો હતા એ બધાએ ઓસ્ટ્રિયાની સામે યુદ્ધ જાહેર કર્યું અને ઓસ્ટ્રિયાની સામે આ બધા દેશોએ યુદ્ધ જાહેર કર્યું તો ઓસ્ટ્રિયાના જે સહાયક દેશો હતા જર્મની હંગેરી બલ્ગેરિયા તુર્કસ્તાન એ બધા દેશોએ એ બીજા દેશોની સામે યુદ્ધ જાહેર કર્યું એટલે પ્રથમ વિશ્વયુદ્ધમાં બે જૂથોમાં આખું વિશ્વ વહેંચાઈ ગયું અને બંને જૂથોની વચ્ચે યુદ્ધ થયું જેને પ્રથમ વિશ્વયુદ્ધ કહેવામાં આવે છે આખું વિશ્વ એ યુદ્ધમાં પરિણમ્યું એટલે કે આખું વિશ્વમાં જુદા જુદા દેશોમાં યુદ્ધ થઈ ગયું એટલે કે જુદા જુદા દેશોની વચ્ચે યુદ્ધ થયું તો આપણે આ વિડીયોમાં અત્યારે જોયું પ્રથમ વિશ્વયુદ્ધ બરાબર કે પહેલાં તો આપણે જોયું કે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ કેવી રીતે કરવામાં આવ્યો ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધના જુદા જુદા પરિબળો અને પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ હવે આપણે આગળના વિડીયોમાં પ્રથમ વિશ્વયુદ્ધના બનાવો એની ઘટનાઓ એના પરિણામો અને રશિયાની જે બોલ્સેવિક ક્રાંતિ છે એના વિશે જોઈશું ત્યાં સુધી થેન્ક યુ